સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના પલસાણાના જોડવા ખાતે યુવાનોએ શટ ઉતારી વિરોધ પ્રદર્શન કર્યું ખરાબ રોડ રસ્તાના પ્રશ્નોને લઈને યુવાનોએ રોડ બંધ કરી વિરોધ દર્શાવ્યો સરપંચ અને તલાટીનું જાહેર રોડ ઉપર પૂતળા દહન કરાયું યુવાનોએ પુતળા દહન કરી ટાયરો સળગાવ્યા યુવાનોએ જોડવા ગામના સરપંચ અને તલાટી વિરુદ્ધ નારા લગાવ્યા પ્રદર્શનકારીઓ છેલ્લા એક કલાકથી જાહેર રોડ કૂતડા અને ટાયરો સળગાવીને વિરોધ દર્શાવ્યો છે જેથી જાહેર માર્ગ બંધ કરાતા પલસાણા પોલીસે પાંચ જેટલા યુવાનોને ડિટેન કર્યા અલગ જિલ્લાની માંગ માટે ભાજપ કોંગ્રેસ એક થયા હવે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બાદ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ હામાં હાનો સુર પુર આવ્યો પૂર્વ એમએલએ રઘુ દેસાઈએ સીએમને પત્ર લખ્યો રાધનપુરને નવો જિલ્લો ઘોષિત કરવા પત્ર લખ્યો હતો છેલ્લા વીસ વર્ષથી રાધનપુરને જિલ્લો જાહેર કરવા લોકોએ માંગ કરી છે ત્રણ જિલ્લાના નવ તાલુકાનો સમાવેશ કરી જિલ્લો જાહેર કરવા પૂર્વ ધારાસભ્યએ પત્ર લખીને માંગ કરી અમદાવાદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી વક્ફ બોર્ડ સુધારા વિધેયક અંગે બેઠકમાં ચર્ચા કરાઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હોટલ તાજ ખાતે બેઠકમાં હાજર રહ્યા ગુજરાત સરકાર અને વક્ફ બોર્ડ જેપીસી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે બેઠકમાં વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના લોકોનો મત સાંભળવામાં આવશે બાર કાઉન્સિલ વકીલ એસોસિએશન પોતાનો મત રાખશે

મારી રજૂઆત છે કે જે એમેન્ડમેન્ટ બિલ આવેલું છે તેના ઉપર સમગ્ર ભારત દેશના અંદર મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે વિરોધ એટલા માટે કરી રહ્યો છે કે જે સત્તા જે કલેક્ટરને આપવામાં આવશે તો તેનાથી જે પણ સંસ્થાઓ જે છે જે મદરસા છે મસ્જિદ છે કબ્રસ્તાન છે ખાંખા છે એ તમામ વસ્તુ કલેક્ટરના હસ્તક થશે સુધારા અંગે અમારા જે મંતવ્ય છે એ અમે રજૂ કરવાના છીએ અને જે જે અમે લેખિત પહેલાં બી આપ્યું છે અને અત્યારે પણ અમે લેખિત આપવાના છીએ અમે તમામ આ સુધારા અંગે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને જેટલા સુધારાઓ પિસ્તાલીસ જેટલા સુધારાઓ છે એ સુધારાઓ શા માટે લેવામાં આવ્યા છે અને શા માટે લાવ્યા છે એના એની સામે અમે વિગતવાર રજૂઆતો કરીશું લંપટ સ્વામી અન્ય રાજ્યમાં છુપાયો હોવાની પોલીસની આશંકા અન્ય રાજ્યમાંથી ધરપકડની કાર્યવાહીમાં કોઈ અડચણ ન ઉદ્ભવે તે માટે પોલીસે વોરંટ મેળવ્યું વાડી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલી છે નર્મદા જિલ્લામાં ચોરીની અફવાને લઈને નિર્દોષ લોકોને ટોળા દ્વારા માર મારવાની બે ઘટના સામે આવી જેને લઈ નર્મદા જિલ્લા પોલીસ હરકતમાં આવી જિલ્લામાં પેટ્રોલિંગ વધારી દેવાયું સાથે પોલીસે એક પરિપત્ર પણ જાહેર કર્યો જેમાં પોલીસે લોકોને આવી કોઈ અફવાથી દૂર રહેવા જણાવ્યું કહ્યું લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ કોઈ શંકાશીલ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવાનું લોકોએ જણાવ્યું પોલીસે આ બાબતે તપાસ કરીને કાર્યવાહી કરશે આપને જણાવી દઈએ એક તાજેતરમાં પ્રતાપનગર ગામમાં એક સાધુને ચોરીની આશંકામાં લોકોએ ઢોર માર માર્યો હતો તો આવી બીજી ઘટના ગોરા ગામ ખાતે પણ બની હતી हमने नाइट राउंड की पेट्रोलिंग भी बढ़ा दी है और मैं आप सभी को कहूँगा कि कहीं पे भी आपके ध्यान पे ऐसा कोई मामला आए जहाँ पे कोई शंकास्पद व्यक्ति संशास्पद व्यक्ति आपको दिखे तो आप तात्कालिक सौ नंबर के ऊपर कॉल करके अथवा आपके नज़दीक के पुल स्टेशन के साथ में संपर्क करके उनको बुलाइए हम इमीडिएटली uh, वहाँ पहुँचेंगे और जो भी uh, नेसेसरी एक्शन है वो वहाँ पर हो जाए મુંબઈના ગોરેગાંવમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવાયો મહંત સ્વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ચારસો કરતાં પણ વધુ સંતો પધાર્યા હતા પાંચે ખંડની ધરતી પરથી પોતાના ગુરહરીના દર્શન માટે હજારો ભાવિકો જન્મોત્સવમાં પહોંચ્યા કાર્યક્રમની શરૂઆત ભજન કીર્તનથી થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો અનેક સંતો મહંતોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા અનેક મહાનુભાવો અને સમાજના અગ્રગણ્ય લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા અજીઓ પોતાના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો ઉમેરો કર્યો છે અજીયોએ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ નો ઉમેરો કર્યો આ જોડાણે ભારતીય ફેશન ઈ રિટેલ બજારમાં તેમનો દબદબો વધશે એચએનએમ પોતાના આકર્ષક કલેકશનને અજીઓ પર લોન્ચ કરશે જેમાં વિમેન્સવેર મેન્સવેર કિડ્સવેર સહિત દસ હજારથી વધારે સ્ટાઇલ સામેલ છે રૂપિયા ત્રણસો નવ્વાણુંની અતિ વ્યાજબી કિંમતથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશન પ્રસ્તુત કરશે ખાસ વાત તો એ છે કે અજિયો એક ફેશન ફર્સ્ટ પ્લેટફોર્મ છે જે છ હજારથી વધારે બ્રાન્ડ અને બે મિલિયનથી વધારે સ્ટાઇલ ઓફર કરે છે ત્યારે આ જોડાણ પર અજીયોના સીઈઓ વિનીત નાયરે કહ્યું છેલ્લા એકથી બે વર્ષમાં અમે ફેશનનું કલેક્શન વધાર્યું છે જેથી અમે અજીયો પર આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ બ્રાન્ડ લાવી શકીએ તો મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ઉમેરો અને હવે તમને અજીઓ પર એચએનએમના પણ વેર ઉપલબ્ધ બનશે એચએનએમ પોતાના આકર્ષક કલેક્શનને અજીઓ પર લોન્ચ કરશે જેમાં વિમેન્સ વેર વિમેન્સવેર મેન્સવેર કિડ્સવેર સહિત દસ હજારથી વધારે સ્ટાઇલ સામેલ હશે ત્રણસો નવ્વાણુંની અતિ વ્યાજબી કિંમતથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશન તમને પ્રાપ્ત થઈ શકશે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી બે સેન્ટની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા હોય કે અમદાવાદ ગાંધીનગર કપરંજ વન જેવા વિસ્તારો છે એમાં છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદો જોવા મળશે એક બે તાલુકામાં કદાચ ભારે તીવ્રતા જોવા મળે તો એ વાત અલગ રહેશે બાકી મોટાભાગના વિસ્તારની અંદર એક ઇંચ આસપાસના વરસાદોની શક્યતાઓ મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર છે ઉત્તર ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠાની અંદર જે વરસાદની શક્યતાઓ છે ને એમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ અમુક જગ્યાએ એક બે સ્પેલ છે એ સામાન્ય કરતાં વધારે નોંધાઈ શકે છે એવી રીતે બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને જે બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં થોડુંક તીવ્રતા ઓછી રીતે છૂટાછવાયા ઝાપટા પડબા બાકી ત્યાં બહુ તીવ્રતા નહીં દે એવી જ રીતે કચ્છની અંદર પૂર્વ કચ્છમાં જેમાં ભયાઉ હોય ભુજ હોય કે રાપર તાલુકો હોય બંને વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે એક ઇંચ આસપાસનો વરસાદ હશે અમુક જગ્યાએ બે ઇંચ સુધી થઈ શકે છે અને પશ્ચિમ કચ્છના ભાગો છે તે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર કાં તો સાવ સૂકું વાતાવરણ રહેશે કાં તો જો વરસાદ પડશે તો અમુક છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે કચ્છની પશ્ચિમ છેડામાં બહુ શક્યતાઓ નથી જેવી રીતે શકે છે એ સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા રહેશે એ પણ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ દરમિયાન બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ છે એ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારમાં પડી શકે રાજકોટ જિલ્લો છે એમાં પણ એકંદરે વરસાદ જોવા મળશે પણ હળવાથી મધ્યમ વરસાદો હશે જેમાં ખાસ કરીને પ્રોપર રાજકોટ હોય ગોંડલ વિસ્તાર છે તો ગોંડલ વિસ્તારમાં જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ છે એ પડી જશે અને એમાં પણ એવી શક્યતાઓ છે આવનારા ત્રણ દિવસમાં દેખાઈ રહી છે એવી જ રીતે જૂનાગઢ જિલ્લો છે તો જૂનાગઢ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ ને અમુક જગ્યાએ ચાર પાંચ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં અ દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદો હશે ત્યાં તીવ્રતા ઓછી રહેશે ઓલ ઓવર જોવા જઈએ તો વિસ્તારમાં વરસાદ પડશે બધા તાલુકાઓમાં નહીં પડે પછી કાલ સવારે કોઈ એમ કે અમારે તો એક છાંટો પણ ન આવ્યો પણ ન આવે કેમકે આ ગુજરાતના સો એ સો ટકા વિસ્તારની આગાહી નથી વરસાદ છે માત્ર સાઈઠ થી પાસાઠ ટકા વિસ્તારમાં हर घर के खाने की शान खुशबार बैदनाथ का। द्वारा संसद द्वारा बनाई हुई वकफ एक्ट 2024 की जॉइंट पार्लियामेंट्री कमेटी समक्ष राज्य सरकार ने राज्य के सभी नागरिकों के हित में एमेंडमेंट एक्ट के